આવતીકાલના રોજ રક્ષાબંધનનો દિવસ હોય કોરોનાની સામે તહેવાર અત્યારે ભારે પડી રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાય આવે છે પરંતુ સારી વાત એ છે કે ઘણા સમય બાદ એટલે કે લોકડાઉન અને અનલોકના આટલા દિવસ બાદ વલસાડ શહેરમાં માર્કેટમાં ઘરાકી દેખાઈ હતી કપડાના સ્ટોરમાં તો ઘરાકી દેખાય જ હતી લોકો રાખડી પણ ખરીદી રહ્યા છે તો એની સાથે સાથે મીઠાઈની દુકાનમાં ખૂબ લાંબી લાઈન જોવા મળી હતી લોકો વેઇટિંગમાં ઊભા હતા બંને બાજુની પાંચ પાંચ દુકાનો જેટલી લાઈનો લાગી હતી લોકો રસ્તા પર પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા જે પ્રમાણે આવતીકાલના રોજ રક્ષાબંધન છે અને એ તહેવાર લોકો ઉજવવા માંગે છે ઘણા સમયથી લોકો એકબીજાથી દૂર રહ્યા છે ત્યારે આવતીકાલનો દિવસ જે રક્ષાબંધનનો દિવસ છે એ પરિવારો સાથે મળીને ઉજવવાની તૈયારી કરતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે કારણ કે જે રીતે બજારમાંથી ખરીદી થઈ રહી છે મીઠાઈની એ એક આવકનો સ્ત્રોત વેપારીઓ માટે ચોક્કસ ખુલ્યો છે પરંતુ એની સાથે જે પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાથી બચવાના તમામ ઉપાયો છે તે પણ જળવાઈ રહે એ જરૂરી છે